જોતા પહેલાં અગર ફ્રેન્ડ્સ તમે આગળ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી રીતે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો દોસ્તો, આજે આપણે જોઈશું એક અલગ પ્રકારથી ઉત્તપમ બનાવવાની રેસીપી. જી હા દોસ્તો, નોર્મલ તો આપણે લારી પર ઉત્તપમ ખાતા જ હોઈએ છીએ, પણ એના કરતાં પણ સરસ અને એકદમ સરળ રીતથી ઉત્તપમ કેવી રીતે બનાવાય એની રેસીપી આપણે જોઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 બાઉલ એટલે કે 2 બાઉલ અને થોડુંક વધારે એનાથી વધારે રવો લઈએ છીએ. હવે આપણે 2 બાઉલની સામે 1 બાઉલ જેટલું દહીં ઉમેરીશું. દહીં મેં થોડું અહીંયા ખાટું લીધેલું છે, સાવ મોડું દહીં યુઝ નહીં કરીએ. બરાબર હલાવી લઈશું, ધીમે ધીમે પાણી રેડતા જઈશું. ફ્રેન્ડ્સ, તમારી પાસે જો દહીં અવેલેબલ ના હોય તો ખાટી છાશ પણ ચાલશે, પણ પોર્શન તમારે ધીમે ધીમે એડ કરવાનું રહેશે, નહીં તો બહુ ઢીલું થઈ જશે. મિશ્રણને અહીંયા આપણે ઠીક રાખવાનું છે, જોઈ શકો છો તમે. હવે આને આપણે 1/2 કલાક માટે રેસ્ટ આપી દઈશું. હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે જોઈશે. આદું જોઈશે, 2 ટમેટા જોઈશે, ગાર્લિક જોઈશે અને ઓનિયન જોઈશે. સૌપ્રથમ આપણે ટમેટાની પેસ્ટ અને આદું લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવી લીધેલી છે. હવે 1/2 કલાક રેસ્ટ આપ્યા બાદ આપણે આ મિશ્રણમાં બનાવેલી જે પેસ્ટ છે એ અંદર જ એડ કરી દઈશું. હા ફ્રેન્ડ, અહીંયા જ ટ્વિસ્ટ છે, આપણે આ મિશ્રણને અંદર એડ કરી દઈશું જેથી કરીને એનું ટેક્સચર અને ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે ટમેટો એડ કરી દઈશું, ટમેટો પ્યોરી છે એડ કરી દઈશું. હવે આપણે એમાં સ્પાઇસીસ એડ કરી દઈશું. સ્પાઇસીસ એડ કરવા માટે મેં અહીંયા બ્લેક પેપર લીધેલું છે, મરીનો ભૂકો લીધેલો છે. મરીનો ભૂકો નાખ્યા બાદ આપણે અહીંયા સંજર પાવડર લીધેલું છે, બ્લેક સોલ્ટ અને થોડું સ્વાદ મુજબ મીઠું લીધેલું છે, જે આપણે રેગ્યુલર નિમક યુઝ કરીએ છીએ એ. બરાબર હલાવી લઈએ. જોઈ શકો છો ફ્રેન્ડ, આટલી થિકનેસનું આપણે મિશ્રણ જોઈશે. વધારે જો તમારે તીખાશ જોઈતી હોય તો તમે ચીલી પાવડર એડ કરી શકો છો, મેં અહીંયા કરેલું છે કેમકે અમને તીખું થોડું વધારે ભાવે છે. ફ્રેન્ડ્સ, આ બધા ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ચાટ મસાલો, ટામેટા સ્લાઈસ કરેલા, ધાણા ભાજી આપણે લઈ લઈશું અને તેલ જોઈશે તળવા માટે. હવે આપણે આવી રીતે અહીંયા એક કાંઠો મૂકેલો છે અને કાંઠાની અંદર આપણે મિશ્રણ છે એ પોર કરી દીધેલું છે જેથી કરીને ટેક્સચર સરસ આવે, રાઉન્ડ શેપ સરસ આવે. હવે ઉપરથી આપણે એમાં ટામેટો એડ કરી દઈશું, ફરતી બાજુએ આપણે ધાણા વેરી દઈશું અને ઉપરથી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. નીચેનું પડ એકદમ સરસ થઈ જવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, ફ્લેમ આપણે અહીંયા થોડી હાઈ કરી દઈશું. પહેલાં આપણે કિનારીઓથી એને ઉચકી લઈશું. કિનારીઓ જો છૂટી પડી જતી હશે એનો મતલબ એવો છે કે નીચેનું પડ છે એકદમ રેડી છે. પલટાવી લઈશું. ખાસ પલટાવ્યા બાદ હવે આપણે નીચેનો જે મસાલો છે એ થોડો બળી જાય એટલો, એટલે કે કાળો પડી જાય એટલો સરસ એવો શેકી લેવાનો છે. વધારે પડતો નથી બળવા દેવાનું, નહીંતર તો ટેસ્ટ ખરાબ આવી જશે. જોઈ શકો છો ઉત્તપમનો એકદમ સરસ ટેક્સચર આવી ગયેલું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે અલગ સ્ટાઇલના ઉત્તપમ અને એ પણ ઇન્સ્ટન્ટ. જો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય અને આવી જ રેસીપી જોતી હોય તો પ્લીઝ મને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો. થેન્ક યુ.